બે વખત હંજવારી કાઢવાની છે ને બે વખત પોતા મારવાની છે. તો તમે લોકો વિચારતા હશે ને કે ઘોઘલા એટલે હું ભાઈ, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાતમે ટપ્પે તો ભાઈ પહોંચી ગયા. નરવાઈ ની દવા છે, પીધા પછી નરવાઈ આવે. ઘર બનાવ્યું જો હમણાં ભાઈ, તારું કોઈ હાલી ગયું માર્કેટ મેં તો મને પણ ખબર છે. સમય તો અમારો પાસે છે ઇમરાનભાઈ. આ બધી દાકા વહી જશે કે પછી કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જશે. પેલા તો જય દ્વારકાધીશ જય મમંગળ. રાધે રાધે. ફરી એક નવો બ્લોગ ની શરૂઆત કરી દીધી છે અને ભાઈ ડેલી ની જેમ આપણું કામ થઈ ગયું છે, લાદુ ચાલુ. પણ આજે ઇમરાનભાઈ નથી આવ્યા. ઇમરાનભાઈ દાંડી મારી ગયા. ઇમરાનભાઈ ક્યાં ભાગી ગયા ભાઈ? ઇમરાનભાઈ એક દાંડી મારી ગયા કા અત્યારે જો આ ભાઈ સીડીનું કામ કરી દીધું છે. સીડી ટપ્પા લગાડવાનું સ્ટાર્ટ કરી દીધું. આ થઈ ગયા કામ સીડી ટપ્પા કમ્પ્લીટ થઈ ગયા ને બધી. અને ભાઈ છે ને જો ટ્યુબ લેવલ ઉપર રાખીને સીડી ટપ્પાનું કામ કરે, બે સાઈડ જોઈ, ઉપરનો ટપ્પો અને નીચેનું લાઈજેનું બે જોઈ, ભાઈનું કામ એક નંબર છો. મમ્મી જય દ્વારકાધીશ જય માં મોગલ. ભારતી જો અહીં શું કરે છે? ભારતી જય દ્વારકાધીશ જય માં મોગલ. શું કરે છે તું? ચાલુ કરી દીધું લાગે. જો અડધું તો ભારતી અહીં ઉપર ગોઠવી દીધું. બે વખત હંજવારી કાઢવાની છે ને બે વખત પોતા મારવાની છે. કારણ કે આપણું એફોક્સી ભરવાનું છે, ખબર છે ને? હા, હું કઈ એનો વિચાર કરતો હતો કે ભારતી કે મારી મમ્મી મને કામ કાને ચિંતા જોયો નથી ને કામ જીંદું નથી. આ ગેંડી છે ને ટૂંકમાં એ ગાય નડે છે તો આપડે બરાબર રાખી દઈએ પછી ઉપાધી ની. તો ભાંગી ગયા તો તને પાંચ ભાંગી નાખું ને. હા, તો આ તો તારી મેરે પૈસા તો બહુ છે ને, એટલે તો પાછી નવી નાખ દે. નેબડી તા લોકો ને વાત કર્યું જ નથી. હાલો ફેમિલી તો ફટાફટ પેલા છે ને ગેંડી નાખી દઈએ. અને ઇમરાનભાઈ એવું કહેતો હતો, ફોન આવ્યો હતો કે પરેશભાઈ હું છે ને ટૂંકમાં બીજી સાઈડ ઉપર એના કામ ચાલુ છે ને, અહીંયા ગયા છે તો એ પછી છે ને બોર પછી આવશે પાછા થોડીક વાર રહીને. કે આ ભાઈ છે આ સીડી ટપ્પામાં જોયે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાતમે ટપ્પે તો ભાઈ પહોંચી ગયા ને થોડું ઘણું થઈ જાય ને. મારે ટૂંકમાં વ્હાઈટ સિમેન્ટ લેવા જવાની છે. કારણ કે ઓલો રસોડામાં જે લાદી મારી એમાં નાખવાની છે વ્હાઈટ સિમેન્ટ. અને થોડું ઘણું એક બે તગારા લેવા જવા લોકો ને. ભાઈ રસને બકડીયા મજા આવતી ને, શેડો હલે છે ને? આ શેડો હલી ભાઈ મારી વાટ છે ને બેઠા. હાલો થવેલી ને બધું કમ્પ્લીટ કરી દો ને મળીએ પછી થોડીક વાર રહી. તો જો આપણે આ બે તગારા લેતા આવ્યા છે અને પાંચ કિલો વ્હાઈટ સિમેન્ટ લેતા આવ્યા છે. શું કે ભાઈ મજા આવે છે ને કામ કરવાનું? તડકો થોડોક છે એ તકલીફ પડે કા, બાકી તો વાંધો નથી. હું આવ્યો ને કે તો ભાઈ એ તો આમ ક્યાં લગી પગથિયા કરી નાખી ખાધી. હે વાહ રે વાહ, છોડું તો વાંધો નહીં ને ભાઈ. હે વાહ રે વાહ, ઉપર લીધું લા કામ. તમે વાહ, તો કેટલા બે ટપ્પા જ રે લાગે ને એકા. પછી તમારે તો સીડી રૂમ કરી નીકળી આવવાનું છે ને? અને આ ભાઈ પણ લાદીને કામ રાખે, લાદીને કામ રાખવા ને તમે પણ મકાનમાં. તો ભાઈ પછી પાછા બધા કોન્ટેક કરજો. કારણ કે આ બધી ઇમરાનભાઈ ને બધી છે ને એક ગ્રુપમાં છે, બધા ભેગા મળીને બધા કામ કરે છે. અને કામ બધા લોકોનું બહુ સારું છે. કારણ કે તમે જો છે અને એક એક સિંગલ સિંગલ ટપ ઓપર છે ને ટ્યુબ લેવર માલીને જોઈ ટૂંકમાં એ કામ આપણે છે ને બહુ ગમ્યું છે. શું કરવાનું છે તમારે હવે? કેરી ક્યાંથી ઉતારવા દે? આપણે ઘોઘલા કેવા છે ખબર છે? તો તમે લોકો વિચારતા હશે ને કે ઘોઘલા એટલે હું ભાઈ. ઘોઘલા છે ને મકોડા જેવી જાયત આવે લાલ, અને એ આપણે લાઈ વાગડી વાઈવે જાવ ને તો પછી તમને બતાવીશું. પણ કેરીયુમાં છે ને એ મેડા કર્યા એટલે એ ભાઈ કરડે, એને કરતા આગ્યો કરડે ની હારું પા ઘોઘલો કરડે ને હારું ની ઘોઘલો. એટલે હું તમે જરા કમેન્ટ કરીને કહેશો. અહીંના જે લોકલ લોકો હોય ને એને તો ખબર હોય, પણ શું કહેવાય કે બાર ગામે બોલી બદલે તો અમુકને નહીં ખબર હોય. તો અત્યારે મારે જવાનું છે એગ્રો એ ત્યાંથી ઘોઘલા માટે દવા લાવવાની છે. એટલે અત્યારે સાટા હું એટલે કાલે આપણે કેરી પાડી લઈએ. અને ખાસ તો એટલા માટે બધા હું, કારણ કે ઓલા બધા લાદીમાં નાના મોટા કલરનો દાગા પડ્યો ને તો એમાં કંઈક ઓલું તરપિન ટરકે એવું કંઈક આવે ભાઈ, મને તો ખબર નથી. એ દાગા પર નીકળી ચાલુ પેલા હું બે લેતા હું. હા, તો શું કહી દીધું તું બોલ હવે. મકોડા છે તો નાકા નથી સકતા બીકના.
તો એથી કાવ્યા એમ કહે કે અહીંયા વડલા ઉપર ઓલો વડલો કાપવા ચડ્યો તો ન્યાય કે મકડ્યું હતું તો ન્યાય સડી ગયા હતા, પણ ન્યાય એટલી બધી નહોતી ઓલામાં તો બહુ છે. એટલે હાલો ફેમિલી કાવ્યા બેન ની વાત પાછી છે, હવે તો કેરીઓ પાડવા જવું જ પડશે ભાઈ, કેરીઓ બગડી જાય. હાલો તો પેલો બધી માલ લેતા આવું. લે શું છે ખબર, નરવાઈ ની દવા છે, પીધા પછી નરવાઈ આવે. ઈ છે ને ટર્પિન્ટર કે કહેવાય, મને ખબર નથી શું કહેવાય, પણ એને છે ને ટૂંકમાં પોતું હોય ને, આપણો ટૂંકમાં ગાભો હોય ને, અહીંયા પલારી ને આમ કરે એટલે ટ્રાય કરે એટલે વહી જાય કે નહીં દાગા, નો જાય તો ખોટા ખેલ ન કરતી બરાબર. ને આ આપણે છે ને કંઈક લેતા એવા ડીડી કે DDBP કે DDBP જે કંઈ કહેવાતું હોય એમ કંઈક આનાથી ઘોઘલા મરી જાય, જોઈએ હવે પછી કાં. કેરી છે એક તો થોડી ઘણી કેરી છે, અહીંયા કે બહુ લાટ કેરી નથી, થોડી ઘણી છે, પણ હવે શું કરવું તમે જો આમાં કેમ ઉતારવી, જો સારી બાજુ રખડે જો છે અહીં હાક છે ગોવિંદ પાકી એક જો ખાઈ તારી ગઈ હો ભાઈ, હવે કેરીઓ પાડી લેવી જોઈએ નહીં. તું આવી રીતના આચી આચી બધામાં સાટી દીધી છે, અહીંયા નીચે થોડી ઘણી સાટી દીધી, એટલે ટૂંકમાં એની સ્મેલ આવે ને તેને સ્મેલથી જ ભાગી જાય. જો આ બધા કેવું ઘર બનાવ્યું જો છે ને, આ પછી કેરીની અંદર ખેંચીને ઘર બનાવે જો, અહીંયા છે ને કેરીનું ઘર બનાવ્યું જો, પછી મારા બેટા બહેન ખાય જો કેવી પાંદડામાં હેલવી છે ને. આ જો અહીંયા છે આખી કેરીને પૂરું કરનાર, કેરી ખાવા જેવી નથી રહેવા દીધી અવાર જો છે, બધામાં આસી આસી બધામાં સાટી દીધી જોઈએ. હાલો ફેમિલી જાય સીધા ઘરે, આવે પોચી ગયા છે પાછા ઘરે ને અત્યારે આવ્યા અમારા નવાબ. જો હમણાં ભાઈ તારું કોઈ હાલી ગયું માર્કેટ મેં તો મને પણ ખબર છે, સમય તો અમારો પાસે ઇમરાનભાઈ. હે અત્યારે જા આપણે શું કરવાનું છે, આને શું કહેવાય, એને એપોક્સી કહેવાય કા, અને કયો કલર મારી આપણે બર્ગન્ડી. આ પાણી વારે વાર ઠંડુ પાણી લઈને આવી, લાઈ પીવડે ઠંડુ પાણી પીવડે, તું ભાઈ થાકી ગયા કઈ ની વાત હતી હોવાર ની. ઇમરાનભાઈ યાર ઇમરાનભાઈ ક્યાંય પૂછતા નથી, માણસો તમારે જન્મ કહ્યું તો કહીજો આપણે બે પાંચ રાખવા ઇમરાનભાઈ, કે તો કોઈ હોય તો કહીજો પાછા માણસો. તો હવે આ એપોક્સી છે ને આપણે આ જે ઘીસી રાખી ને ચાર ઇંચની છે કે ચાર એમએમ કહેવાય ને, 4 mm ની રાખી છે. અને આપણે હું પણ આ વિચારતો હતો કે આ કઈ રીતના હું યાર પહેલી વાર છે જોઈએ કઈ રીતના ભરે, તો આવી રીતના ભરવાનું હોય આ બધી દાકા વહી જશે કે પછી લાકડા જેવું થઈ ગયા. હા કમ્પ્લેટ. ઇમરાનભાઈ નું કામ કેવું છે બરાબર, પોતાની મને કઈ થોડીક ટેકનિક ઓડિયન્સ આપણે કમેન્ટ કરીને કેવી જોઈએ કે ભાઈ કેવું કામ છે જો ભાઈ, મને ટૂંકમાં એક નંબર કામ લાગ્યું, બધું વ્યવસ્થિત છે. તમે લોકો જરાક જોઈને પછી કમેન્ટ કરીને કેજો રેડી, આ લોકો કમેન્ટ કરે ને પછી આપણે ખબર પડે રેડી, પછી જ રૂપિયા જોઈએ આપણે. હા વાહ ભાઈ વાહ, ખરેખર મારા ગોતન દાવ કોઈ જ જોઈ કે ભાઈ કામ બધા આમ એક શું કહે ટૂંકમાં દર્શક માણસો તમારે બતાવવાનું કે ભાઈ આમાં કઈ ફોડ છે તો આપણે કે પરેશભાઈ પૈસા નથી જોતા. વાહ ભાઈ, તો ફાઇનલી આપણો આ એક રૂમ અને આ એક રૂમ બે રૂમ કમ્પ્લીટ થઈ ગયા છે, સીડી ટાપા કમ્પ્લીટ થઈ ગયા છે, ને અમે થાકીને પાકી ગયા ભરતી. કામ બહુ એવડે છે ને કે એની કોઈ સીમા નથી, અને અમે લોકો પણ અત્યારે છે ને ભાઈ હાવ એટલે હાવ, તમે જો બધી ઘરમાં સારી બધું જોશે, વેર વિખેર પીડા જો ક્યાં ખાટલા ને સારી બધું લાદી ના જો કટકા ને આમાં ક્યાંય ક્યાંય ધ્યાન નથી પડતું. તો બસ ફેમિલી યાર આજનો બ્લોગ અહીંયા લગી હતી, જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.